વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 10 ને ગણવાનો પ્રયત્ન કરીશું. બોર્ડ પર રકમ નથી લખી, પણ આટલો એક સારાંશ એવો છે કે રામ અને રહીમ બે ભાગીદાર છે. જૂનું પ્રમાણ 4:3 આપેલું છે, નવું પ્રમાણ 1:1 છે. હંમેશા યાદ રાખો કે અનામતોની વહેંચણી કરવાની આવે તો કયું પ્રમાણ ધ્યાનમાં લેવાનું? જૂનું. બોલો, કયું લેવાનું? કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ. હવે એક નીચે પોઈન્ટ છે, જુઓ. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 5,000 નો દાવો ચૂકવવાનો બાકી છે. એટલે તમારે શું કરવાનું? રકમની અંદર જે ચોથો સ્ટેપ છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000, એમાં -5 લખી દો. બરાબર, એ પછી સમજાવો છો. એટલે એટલે ટીક કરી આપો. હવે રકમ દાખલાની શરૂઆત કરીએ. તો પહેલું તમને નાનું ખાતું ઉધાર બાકી એવું આપ્યું છે. તો હમણાં જ આગળ પણ કીધું કે જ્યારે પણ આ ઉધાર બાકી હોય, આમનું બનાવીએ એટલે એકદમ ઈઝી થઈ ગયું કે જમા થઈ જાય, મગજ મારી દે. તો કોણ ઉધાર થાય? એટલે ભાઈ ચાલુ ભાગીદાર. કોણ છે ભાઈ ચાલુ ભાગીદાર? રામના મૂડી ખાતે ઉધાર, રહીમના મૂડી ખાતે કે નાનું ખાતે 14. હવે એને કયા પ્રમાણમાં વેચવા? 4:3. તો 8,000 અને 6,000 આવશે. ગણતરી બાજુમાં કરેલી છે, નાના ધોરણમાં તમે શીખેલા જ હશો, છતાં પણ મેં બોર્ડ પર કરેલી છે, એ તમે તમારી રીતે જોઈ લેજો. હવે અનામત ભંડોળ. તો અનામત ભંડોળ છોકરાઓ જમા બાકી, આમનું બનાવીએ એટલે ઉધાર. અનામત ભંડોળ ખાતે ઉધાર, તે રામના મૂડી ખાતે, તે રહીમના. કયું પ્રમાણ આવે? ભાઈ જૂનું. 42,000 છે, 4:3 માં વેચી દેવાના, તો એકના ભાગે 24, બીજાના ભાગે 18. ત્રીજો ટોપિક છે કારીગર નફા ભાગ ભંડોળ. જો બે શબ્દ સરખા લાગે ને, છોકરાઓ પૂછવાય નથી. અહીં શબ્દ કયો છે? કારીગર નફો. કારીગર નો નફો મગજમાં ઘૂસી જાય કે કારીગર નો નફો આપણો નહીં, રામ અને રહીમ નો નહીં, એટલે શું છે? દેવ. એની વેચણી થાય નહીં. ક્લિયર? હવે ચોથો મુદ્દો, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. છોકરાઓ, રકમની અંદર 26,000 આપ્યું છે, જુઓ. હવે એક આપણો કારીગર ઉપરથી પડ્યો નીચે, એને ગંભીર ઈજા થઈ, 5,000 એને ચૂકવવાના થયા. આપણી પાસે 26,000 રૂપિયા ભેગા હતા, એમાંથી એનો 5,000 નો દાવો આપણે આપવાનો થયો છે. તો સીધી વાત છે, હવે તમારી પાસે કેટલા રૂપિયા વધે? 21,000. તો પેલાને 5 આપી દેવા, તો 21 વધ્યા. એ કોના માટે વધ્યા? રામ અને રહીમ માટે. 21,000 ના બે ભાગ પાડતા, રામના ખાતે 12, રહીમના ખાતે 9,000 જશે. ક્લિયર?